વલસાડના ઘડોઈ ગામેથી જખમી થયેલો દીપડો પાંજરે પુરાયો. વલસાડના ઘડોઈ ગામેથી છેલ્લા 3 દિવસથી બકરાનું મારણ કરતો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. 2 દીપડા એકબીજા સાથે ઝઘડો કર્યો હતો, જેમાં જે પાંજરે પુરાયેલો દીપડો શરીરના ભાગે તેને ઈજાઓ થઈ હતી. વન વિભાગે દીપડાને સારવાર માટે તજવીજ હાથ ધરી છે. વલસાડ તાલુકાના ગડોઈ ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી એક દીપડો ફરતો દેખાતો હતો અને પશુપાલકોના પશુ ધનને શિકાર બનાવી જતો રહેતો હતો, જેને લઈ પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો હતો. 3 દિવસ અગાઉ આ દીપડાએ ગામના છેવાડાના વિસ્તારમાંથી એક બકરાનું મારણ કર્યું હતું. આથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાને ઝડપવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેના ભાગરૂપે ગડોઈ ગામના દલાફળિયામાં રહેતા ખેડૂત સુરેશભાઈ છગનભાઈ પટેલના વાડીમાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. જોકે 3 દિવસથી આ દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો હતો. આખરે આજે વહેલી સવારે આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. આમ ગામની આસપાસના વિસ્તારમાં દહેશત મચાવતો દીપડો આખરે પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે દીપડો પાંજરે પુરાયો હતો, જે આશરે 3.5 વર્ષનો છે. આ વિસ્તારમાં દીપડાઓ વધુ હોય, જેના કારણે 2 દીપડો ઝઘડી પડ્યા હતા, જેના કારણે જે પાંજરે પુરાયેલા દીપડાને પેટ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને દીપડાનો કબજો લીધો હતો અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.